આપણા શાસ્ત્રોમાં પ્રકરણ બે માહિતીનું નિરૂપણ એનો ખ્યાલ મેળવીશું. અગાઉના લેક્ચરોમાં આપણે મધ્યવર્તી સ્થિતિના માપો મધ્ય મધ્ય અને બહુલ ત્રણ માપ જે છે મધ્ય મધ્યસ્થ અને બહુલ એનો અભ્યાસ કર્યો હતો. આજે આપણે માહિતીનું નિરૂપણ એટલે કે એનું વર્ગીકરણ એનો અભ્યાસ કરશું. પણ એના અભ્યાસ ઉપર જઈએ પહેલા ફરી એક વાર આગળ પણ કીધું હતું પાછું એક વાર કહો કે આપણું જે પ્રથમ પ્રકરણ છે થિયરીકલ માહિતીનું એકત્રીકરણ અને એની જો વાત કરીએ તો કોઈ પણ આપણા શાસ્ત્રીય પ્રશ્નની તપાસ માટે સૌપ્રથમ એની માહિતી એકત્રિત કરવામાં આવે. કોઈ પણ આપણા શાસ્ત્રીય તમારે તપાસ કરવી હોય કોઈ વિદ્યાર્થીઓના માર્ક્સની સરેરાશ ગણવી હોય કે એનો મધ્યસ્થ ગણવો હોય એનો બહુલક ગણવો હોય કોઈ વિદ્યાર્થીની ઊંચાઈ કે વજન કે એની આર્થિક સ્થિતિ કોઈ પણ અભ્યાસ કરવો હોય તો સૌથી પહેલા માહિતી એકત્રિત કરવામાં આવે. મને તમને કીધું હતું માહિતી એકત્રિત કરવા માટેની જે રીત છે એમાં મુખ્ય ત્રણ પ્રત્યક્ષ તપાસ એટલે કે સીધું જ રૂબરૂ મળી અને તપાસ કરવી, પરોક્ષ તપાસ કે જેમાં બીજા દ્વારા માહિતી મેળવવી અને પ્રશ્નાવલી એટલે કે એક ક્વેશ્ચન પેપર આપી દેવું એનો જવાબ એ લખીને આપે અને એની ઉપરથી માહિતી મેળવે. પરંતુ આ માહિતી જ્યારે આપણી પાસે આવે છે ત્યારે આ માહિતી ખૂબ મોટા પ્રમાણમાં હોય છે, અસ્તવ્યસ્ત હોય છે, એની ઉપરથી આપણે કોઈ નિર્ણય ઉપર આવી શકતા નથી. એટલા માટે આપણે એ માહિતીનું વર્ગીકરણ કરવું પડતું હોય છે. અને જ્યારે માહિતીનું આપણે વર્ગીકરણ કરીએ ત્યારે એ માહિતી સંખ્યાત્મક છે, ગુણાત્મક છે, અસતત છે, સતત છે, એ રીતે આપણે અલગ પાડવી પડતી હોય છે. આજે આપણે એ જ અભ્યાસ કરીશું કે જ્યારે માહિતી મોટા પ્રમાણમાં પ્રાથમિક સ્વરૂપે આપણી પાસે આવી હોય અને ત્યારે આપણે એનું વર્ગીકરણ કરવું હોય તો એના માટે જરૂરી કઈ પ્રક્રિયાઓ કરવી પડે. સૌથી પહેલા તો આપણે અમુક શબ્દાર્થો એનું જ્ઞાન હોવું જોઈએ. સૌથી પહેલું છે ચલ. આપણા શાસ્ત્રમાં વારંવાર આ શબ્દ પ્રયોગ થાય અસતત ચલ સતત ચલ. તો આ ચલ એટલે શું? તો કહેવાય જે રાશિની કિંમત એકમે એકમે બદલાતી હોય તે રાશિને ચલ કહેવાય. સૌથી પહેલા તો ચલ એવું શું? તો કે જે રાશિની કિંમત એકમે એકમે બદલાતી હોય, દરેક એકમે એ બદલાઈ જતી હોય. જેમ કે દાખલા તરીકે એમ કહેવાય વિદ્યાર્થીના ગુણ, વિદ્યાર્થી બદલાય એટલે એના માર્ક્સ બદલાય, જેમ એનું વજન હોય કે એની ઊંચાઈ હોય. વિદ્યાર્થી બદલાય તો વજન બદલાય, ઊંચાઈ બદલાય. આ ઇવન વસ્તુઓના ભાવ હોય, એના માંગ હોય, એનું ઉત્પાદન હોય, આ બધાને ચલ કહેવાય. કે એની કિંમત છે એ એકમે એકમે બદલાઈ જાય, વસ્તુ બદલાય તો કિંમત બદલાઈ જાય, વસ્તુ બદલાય તો એની માંગ બદલાઈ જાય, વસ્તુ બદલે તો એના ભાવ બદલાઈ જાય. જે રાશિની કિંમત એકમે એકમે બદલાતી હોય એ રાશિને ચલ કહેવાય. અને એવા ચલમાં મુખ્ય બે પ્રકારના ચલ હોય, એક હોય સંખ્યાત્મક ચલ અને બીજું હોય ગુણાત્મક ચલ. બે પ્રકારના ચલ આવે, એક હોય સંખ્યાત્મક ચલ અને બીજું ગુણાત્મક ચલ. તો સૌથી પહેલા સંખ્યાત્મક ચલ કોને કહેવાય? તો કે
જે ચલના લક્ષણ જે ચલનું લક્ષણ સંખ્યાત્મક હોય એટલે કે જે ચલને સંખ્યામાં દર્શાવી શકાય તે ચલને સંખ્યાત્મક ચલ કહેવાય. સંખ્યાત્મક ચલ એટલે શું? તો કે જે ચલને તમે સંખ્યામાં દર્શાવી શકો, જેમ કે વિદ્યાર્થીના ગુણ હોય તો એને આપણે સંખ્યામાં દર્શાવી શકીએ, એનું વજન હોય તો એને આપણે સંખ્યામાં દર્શાવી શકીએ, ઊંચાઈ હોય તો એને આપણે સંખ્યામાં દર્શાવી શકીએ, કે આપણા બગીચામાં કોઈ ફૂલછોડ ઉપર ફૂલ હોય તો એને આપણે સંખ્યામાં દર્શાવી શકીએ, કે ઈવન આપણા કુટુંબમાં આપણા ઘરમાં બાળકોને આપણે સંખ્યામાં દર્શાવી શકીએ. જે જે ચલને તમે સંખ્યામાં દર્શાવી શકો એ ચલને સંખ્યાત્મક ચલ કહેવાય. અને બીજું હોય ગુણાત્મક ચલ, એનો અર્થ એવો છે જે ચલનું લક્ષણ ગુણધર્મ પ્રમાણે વર્ણવી શકાય તેને ગુણાત્મક ચલ કહેવાય. જે ચલનું લક્ષણ છે તે ગુણધર્મ પ્રમાણે વર્ણવી શકે, મતલબ કે એને સંખ્યામાં દર્શાવી ન શકે, પરંતુ એનો જે ગુણધર્મ હોય એ ગુણધર્મ પ્રમાણે તમે એનું વર્ણન કરી શકો તો એને ગુણાત્મક ચલ કહેવાય. જેમ કે કોઈ વ્યક્તિની બુદ્ધિ હોય તો એ સંખ્યામાં દર્શાવી શકે કે ભાઈ 50 બુદ્ધિ છે કે 60 બુદ્ધિ છે, એનું વર્ણન કરી શકે કે આ બુદ્ધિશાળી છે કે આમાં બુદ્ધિ નથી. તેવી રીતના પ્રમાણિકતા હોય તો એને પણ સંખ્યામાં દર્શાવી શકે, માત્ર એનું વર્ણન થઈ શકે કે આ વ્યક્તિ છે એ પ્રમાણિક છે અથવા તો પ્રમાણિક નથી, અથવા તો કોઈનો વ્યવસાય હોય અને પણ સંખ્યામાં દર્શાવી શકે કે ભાઈ 40 વ્યવસાય કરે છે અને 60 વ્યવસાય નથી કરતો, કાં તો એ વ્યવસાય કરતો હોય કાં તો એ વ્યવસાય ન કરતો હોય. આવું વૈવાહિક દરજ્જાનું હોય, વૈવાહિક દરજ્જો એટલે કાં તો કોઈના લગ્ન થયેલા હોય અથવા તો લગ્ન થયેલા ન હોય અને સંખ્યા દર્શાવી ન શકે કે ભાઈ આટલા લગ્ન થયેલા છે અને આટલા લગ્ન થયેલા નથી, એવું ન હોય. કાં તો લગ્ન થયા હોય કાં તો લગ્ન છે એ ન થયા હોય, અથવા તો જાતિ હોય, જાતિ આ પણ ગુણધર્મ કહેવાય, ગુણાત્મક ચલ કહેવાય. જાતિને પણ તમે આંકડામાં ન દર્શાવી શકો, માત્ર એનું વર્ણન કરી શકો કે ભાઈ આ પુરુષ છે કે આ સ્ત્રી છે, પુરુષ હોય અથવા સ્ત્રી હોય તમે એને સંખ્યામાં દર્શાવી શકો કે ભાઈ આટલો પુરુષ અને આટલી સ્ત્રી, કાં તો એ પુરુષ જ હોય અને કાં તો એ સ્ત્રી હોય. મતલબ કે જે ચલને સંખ્યામાં દર્શાવી ન શકતો ન શકાતો હોય પરંતુ ગુણધર્મ પ્રમાણે જેનું વર્ણન કરી શકાતું હોય એને ગુણાત્મક ચલ કહેવાય. આમ ચલ બે પ્રકારના, સંખ્યાત્મક અને ગુણાત્મક, અને આ બે પ્રકારના ચલનું વર્ગીકરણ થાય. સંખ્યાત્મક ચલમાં ફરી બે પ્રકારના ચલ આવે, અસતત અને સતત, અને ગુણાત્મકમાં આખી કોષ્ટક રચના આવે. અને આપણા પ્રકરણમાં આ મેઇન બે વાતો છે, સંખ્યાત્મક ચલનું વર્ગીકરણ અને ગુણાત્મક ચલનું વર્ગીકરણ. સૌથી પહેલા આપણે વાત કરીએ સંખ્યાત્મક ચલના પેટા જે પ્રકાર છે એ બંને પ્રકાર અને એનું વર્ગીકરણ કેમ થાય તે. સંખ્યાત્મક જે ચલ છે એના મુખ્ય બે પ્રકાર પડે, અસતત ચલ અને સતત ચલ.
सबसे पहला तो असतत चल स्वर्णिक जे चल आपे सीमाओं के अंदर निश्चित संख्या धारण कर सके तेल चलने असतत चल के असतत चल ने शू तो के जेल चल आपेली सीमाओं की अंदर निश्चित संख्या मर्यादित संख्या गणीय संख्या धारण कर सके ते चल ने असतत चल के है बीजा अर्थ में क्या होते हैं क्या है जे चल मात्र पूर्णांक संख्या धारण कर सके तेने असतत चल के असतत चल એટલે पूर्णांक संख्या हो निश्चित संख्या हो जेम के कुटुंब दीठ बाळकों की संख्या के पछी रोड पर ना अकस्मात की संख्या के फूलछोड़ पर ना फूल की संख्या આ બધા એવા ચલ છે કે જેને અસતત ચલ કહે છે પૂર્ણાંક હોય બાળકોની સંખ્યા હોય તો આપણે ખબર છે બાળકો આપણા ઘરમાં બે હોય ત્રણ હોય ચાર હોય અઢી પોણા ત્રણ એવા બાળકો ન હોય કે રોડ પર ના અકસ્માત હોય તો એ પૂર્ણાંક જ હોય એક અકસ્માત કે હોય બે કે હોય દોઢ કે અઢી અકસ્માત ન થાય એમ ફૂલ ફૂલ છોડ પર ના ફૂલ હોય ભલે ફૂલ નાનું મોટું હોય પણ હોય પૂર્ણાંક ચાર પૂરા એવા હોય કે પાંચ પૂરા એવા હોય સાડા ચાર પૂરા એવા હોય એવું કે બની શકે નહીં મતલબ જે ચલ ની સંખ્યા પૂર્ણાંક તો જે ચલ બે સીમાઓની અંદર નિશ્ચિત સંખ્યા ધારણ કરી શકતો હોય તે ચલને અસતત ચલ કહેવાય અને અસતત ચલ ઉપરથી જે વર્ગીકરણ કરવામાં આવે તેને અસતત ચલનું વર્ગીકરણ કહેવાય ખાસ કરીને જ્યારે માહિતીનો વિસ્તાર છે નાનો હોય અને અવલોકનો 0 થી 9 સુધી આપેલા હોય ત્યારે તેના ઉપરથી અસતત ચલનું વર્ગીકરણ કરવામાં આવે છે જ્યારે અસતત ચલનું વર્ગીકરણ કરવામાં આવે ત્યારે સૌથી પહેલા સૌથી નાનો પ્રાપ્તાંક હોય એ પ્રથમ ગોઠવવામાં આવે અને પછી એનાથી મોટો એમ ચડતા ક્રમમાં અવલોકનો ગોઠવી જે અવલોકન જેટલી વખત પુનરાવર્તન પામતું હોય એટલી વખત એની સામે આવૃત્તિ ચિહ્ન આ પ્રકારનું જે ઉભો લીટો કરવામાં આવે એ ઉભા લીટાને આવૃત્તિ ચિહ્ન કહેવાય એટલી વખત જેટલી વખત અવલોકન પુનરાવર્તન પામે ધારો કે 0 છે એ 5 વખત પુનરાવર્તન પામે તો 4 વખત આ ઉભા લીટા અને 1 વખત આડો લીટો કરી આવૃત્તિ ચિહ્ન આપવામાં આવે અને પછી આ આવૃત્તિઓને ગણવામાં આવે આ 5 આવૃત્તિ છે તો આ વર્ગીકરણ કેવું કહેવાય અવર્ગીકૃત માહિતીનું આપણે વર્ગીકરણ કેવું કહેવાય કે 0 વાળા 5 છે આ અસતત ચલનું વર્ગીકરણ કહેવાય આવી રીતે સતત ચલ હોય તો પહેલા તો સતત ચલ એટલે શું અને એનું વર્ગીકરણ કેમ થાય એની થોડી વાત કરીએ અને પછી આ બંનેના દાખલાઓ પર જઈએ સતત ચલ કોને કહેવાય તો કે જે ચલ આપેલી સીમાઓની અંદર બધી જ કિંમતો ધારણ કરી શકે તે ચલને
चलती हो ते चलने सतर चल के दिवस दरमियान तापमान विद्यार्थियों वजन विद्यार्थी ऊंचाई आ सतत दिवस दरमियान तापमान हो तो ये कोई पण किंमत धारण करी सके ते 27 डिग्री हो 27.3 डिग्री हो ते 27.5 डिग्री हो એમાં વિદ્યાર્થીનું વજન હોય તો એ કોઈ પણ કિંમત ધારણ કરી શકે એ 40 કિલો ને 200 ગ્રામ હોય 50 કિલો ને 500 ગ્રામ પણ હોય ઊંચાઈ હોય તો એ કોઈ પણ કિંમત ધારણ કરી શકે 160 સેન્ટીમીટર હોય 161.3 સેન્ટીમીટર હોય મતલબ કે જે ચલ કોઈ પણ કિંમત ધારણ કરી શકતો હોય એ ચલને સતત ચલ કહેવાય બીજું તમને એ પણ કહી દઉં જે ચલમાં ગણતરી કરવી પડતી ગણતરી જરૂરી હોય દિવસ દરમિયાન ચલો માપો વિદ્યાર્થી વજન કેટલું છે ચલો માપો ઊંચાઈ કેટલી છે માપો જેમાં માપનની જરૂરિયાત હોય એ સતત ચલ કહેવાય જેમાં ગણતરીની જરૂરિયાત હોય એ અસતત ચલ કહેવાય બીજું તમને એ પણ કહી દઉં કે જ્યારે દાખલો તમે ગણતા હશો ત્યારે તમારે અસતત આવૃત્તિ વિતરણ બનાવવું કે સતત આવૃત્તિ વિતરણ બનાવવું એ નક્કી પણ તમારે આને જોઈને જ કરવાનું છે ચલ તમારું સતત છે કે અસતત છે જો અસતત હોય તો તમારે 0, 1, 2, 3, 4 એમ એક ક્રમમાં લખવાનું છે અને જો સતત હોય તો વર્ગો બનાવવા પડે જો તમે સતત ચલ પરથી એનું આવૃત્તિ વિતરણ કરતા હોય સતત ચલના આવૃત્તિ વિતરણ વખતે ધ્યાનમાં રાખવાની બાબત જો તમે સતત ચલો પરથી કોઈ આવૃત્તિ વિતરણ કરતા હોય તો તમારે કઈ બાબતોને ધ્યાનમાં રાખવાની છે એની એક વાત કરી દઈએ નંબર સૌ પ્રથમ માહિતીનો વિસ્તાર અને આ કહેવાય વિસ્તાર શોધો અને વિસ્તાર કેમ મળે તો કે સૌથી મોટું અવલોકન માઇનસ સૌથી નાનું અવલોકન તમને વિસ્તાર કેમ મળશે તો કે સૌથી મોટા અવલોકન માંથી સૌથી નાનું અવલોકન બાદ કરો એટલે વિસ્તાર મળશે વિસ્તાર મળી જાય પછી તમારે વર્ગ લંબાઈ નક્કી કરવાની અને વર્ગ લંબાઈ છે એ સંકેતમાં સી કહેવાય વર્ગ લંબાઈ કોઈ પણ લઈ શકે પણ વ્યવહારમાં 2, 5, 10, 15, 25, 50 કે 100 આ પ્રકારે લેવામાં આવે અને વર્ગ લંબાઈ લેતી વખતે પણ તમારે ખાસ એ જોવાનું છે કે વર્ગ લંબાઈ તમારા વર્ગોની સંખ્યાના ગુણકમાં લ્યો તો ખૂબ ઈચ્છનીય કહેવાય અને વર્ગો કેટલા બનાવવા જોકે સતત શ્રેણી માટે કોઈ ખાસ નિયમ નથી પણ વર્ગોની સંખ્યા ઓછામાં ઓછી 6 અને વધુમાં વધુ 15 હોવી જોઈએ ઓછામાં ઓછી 6 રાખવી અને વધુમાં વધુ 15 આ કોઈ નિશ્ચિત નિયમ નથી પણ તમે 6 થી ઓછી કે 15 થી વધુ રાખી શકો પણ વ્યવહારો બનાવવામાં કેવા હોય તો કે ઓછામાં ઓછા 6 વર્ગો હોય વધુમાં વધુ 15 હોય અને વર્ગોની સંખ્યાને સંકેતમાં કે કહેવાય આની ઉપરથી બે સૂત્ર છે સૌથી પહેલા જો તમે વર્ગોની સંખ્યા નક્કી ન કરી શકતા હોય તો તમે કે બરાબર
R upon C करी सको, R अपने हिस्सा, C अपने वर्गल लगाए, बोलो बेटा मैं बहुत ही मोटा अवलोकन मारी, सबसे नानो अवलोकन बात करो तुमने R मिली दस, वर्गल लगाए तो नाम आदि कोई पढ़ नहीं करो, अने विस्तार भैया वर्गल लगाए करो अपने K बढ़े, अने K ऐसे हमेशा घन पूर्णांक लो मतलब कि जवाब तुम्हारा 6.5 आयो तो 6.5 वर्गमूल करो ત્યાર પછી નો ઘન પૂર્ણાંક 7 થઈ શકે એવી રીતે તમે વર્ગ લંબાઈ નક્કી ન કરી શકતા હોય તો આ સૂત્ર ફેરવી શકો તમે આ c ભાગાકાર નો છે બરાબર ત્યાં પછી નો તો ગુણાકાર માં આવે c બરાબર r ના છેદ માં k કરી શકો r એટલે વિસ્તાર અને k એટલે વર્ગોની સંખ્યા તમે એવું પણ કરી શકો કે તમારો જે વિસ્તાર છે સૌથી મોટો અવલોકન માઈનસ સૌથી નાનો અવલોકન એને ભાગ્યા તમે વર્ગોની સંખ્યા નક્કી ઉત્તર લેવાની 6 થી 15 ની વચ્ચે અને એને ભાગી નાખો અને જે કિંમત મળે ત્યાર પછીની ઘન પૂર્ણાંક આમ તો ઘન પૂર્ણાંક પણ ખરેખર ઘન પૂર્ણાંક મળ્યા પછી તમારા વર્ગોના ગુણકમાં તમે વર્ગ લંબાઈ લ્યો તો એ ખૂબ ઈચ્છનીય છે મતલબ કે વર્ગ લંબાઈ નક્કી કરવી વર્ગોની સંખ્યા નક્કી કરવી વિસ્તાર સ્વરૂપો અને ખાસ એ જો કે સૌથી નાનો અવલોકન પ્રથમ વર્ગમાં અને સૌથી મોટો અવલોકન છેલ્લા વર્ગમાં આયા પાસે જાઓ કે જ્યારે તમે વર્ગોની સંખ્યા નક્કી કરો ત્યારે વર્ગોની સંખ્યા વર્ગ લંબાઈ આધારે નક્કી કરવી કે સૌથી નાનો અવલોકન છે એ પહેલા વર્ગમાં આવે અને સૌથી મોટો અવલોકન છે એ છેલ્લા વર્ગમાં આવે જો તમારી શ્રેણી છે એ અનિવાર્ય હોય તો તમે એને નિવારણ કરી શકો જો તમારી શ્રેણી છે એ તમને કોઈ સૂચના ન હોય તો તમારે ખાસ એ જોવાનું કે જો તમારો ચલ સતત હોય તો તમે નિવારણ શ્રેણી બનાવી શકો અને જો ચલ તમારો અસતત હોય તો તમે અનિવારણ શ્રેણી છે એ બનાવી શકો